वेलकम बैक आफ्टरनून प्राइम टाइम में अगर बात करिए तो पतंग पर वेरा वसूलातना स्टीकर्स लगावामां आव्या छे। कच्छनी भूज नगरपालिकानो एक नवतर प्रयोग छे। स्टॉल पर अधिकारीओ पतंग पर स्टीकर्स लगाव्या, नागरिको वेरा समयसर भरे तेवी अपील कराई छे। स्टीकर्स लगावेला पतंगना वेचाण करवानो अनुरोध करायो छे। કોરોનાની ત્રીજી લહેરના સતત ત્રીજા વર્ષે ઉત્તરાયણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। નર્મદાના રાજપીપળામાં પતંગના સ્ટોલ પર ગ્રાહકોની પાંખી ખરીદી જોવા મળતા વેપારીઓને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે જો તે આજે વેપારીઓ ગરાકી ખુલે તેવી આશા જોઈ રહ્યા છે। જો બજારમાં આવી જ ગરાકી રહી તો પતંગના હોલસેલ કે છૂટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે ક્યારે હટશે। આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળ્યું છે। વેપારીઓ ગ્રાહકોની કાગડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે। રોજ કમાવું અને રોજ ખાવું એ રીતે જીવવાવાળા આ પતંગ અને દોરીનો ધંધો કરતા હોય છે। હવે આ જે થોડી ગરાકી નીકળી છે એ હજુ કાલબાલ થોડીક નીકળશે તો સારું રહેશે। અને આ માતાજીની કૃપા કરીએ છીએ કે ભાઈ હવે આ કોરોના કંઈક બંધ થાય તો નાના જે વેપારીઓ છે એમને જીવવાનું સારું રહે અને એમને રોજીરોટી મળી રહે। જે દર વખત 100% ભરતા હોય છે તેની ટકા આ વખત 50% જ માલ ભર્યો, તેમાં બી ગરાકી ઓછી છે। મોંઘવારીમાં તો બહુ જ છે સાહેબ, અમને મોંઘવારી વધી ગઈ છે, હરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। અમદાવાદમાં પક્ષીઓ માટે સુરક્ષિત ઉત્તરાયણનો સંકલ્પ એક પિતા પુત્રે સાર્થક કર્યો છે। આ જોડીએ 1.5 લાખના ખર્ચે ડ્રોન બનાવ્યું છે જે પતંગના દોરામાં ફસાયેલા અબોલ જીવ પક્ષીઓને બચાવે। આ ડ્રોન 500 ફૂટ ઉપર ફસાયેલા પક્ષીને સલામત રીતે નીચે લાવી શકે છે। જીપીઆરએસના માધ્યમથી પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન થાય છે। ઊંચાઈ પર ફસાયેલા પક્ષીને ડ્રોન માત્ર 5 મિનિટમાં સલામત રીતે નીચે ઉતારી લાવે છે। આ ડ્રોનનું નામ હેક્ઝાકોપ્ટર રાખવામાં આવ્યું છે। અમદાવાદમાં પિતા પુત્રની જોડીએ બનાવ્યું છે હેક્ઝાકોપ્ટર ડ્રોન। આ એક ડ્રોન છે કે જે ખાસ કરીને કોઈ પણ પક્ષીને બચાવે છે। જ્યારે દોરી પર લટકતું હોય પક્ષી ત્યારે તેને આઈડેન્ટિફાય કરીને જ્યાં ફાયર બ્રિગેડ નથી પહોંચી શકતું ત્યાં ડ્રોન પહોંચી જાય છે અને ખાસ કરીને 1.5 લાખના ખર્ચે આ ડ્રોન છે તેને બનાવવામાં આવ્યું છે। મારી સાથે ડ્રોન બનાવનાર મનોજ ભાવસાર છે, તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, અત્યાર સુધી કેટલા પક્ષીઓનો જીવ આ ડ્રોન દ્વારા બચી શક્યો છે? અત્યાર સુધી આ ડ્રોન દ્વારા લગભગ 35-40 એવા પક્ષી છે જેનો અમે જીવ બચાવી શક્યા છીએ। અને આ બનાવવાનો હેતુ એક જ હતો અમારો કે કેટલીક એવી જગ્યા હોય છે કે જ્યાં આગળ પક્ષીને ઉતારવું બહુ જ મુશ્કેલ થાય છે અને પરિણામે પક્ષી લટકેલી હાલતમાં જ મૃત્યુ થઈ જાય છે, માટે આવા મૃત્યુ ના થાય અને પક્ષી બચી શકે અને પ્રકૃતિ પણ બચી શકે એ ધ્યેય રાખીને અમે આ ડ્રોન બનાવ્યું હતું। અને જેના થકી અમે લગભગ અત્યાર સુધી તમે જે કીધું કે 40 થી વધારે પક્ષીઓ અમે બચાવી ચૂક્યા છીએ। મને ડ્રોન છે તેની સ્પેસિફિકેશન પણ બતાવશો, કેવી રીતે આ ડ્રોન છે કામ કરે છે અને ખાસ તેમાં શું નવીનતા છે કે જેને કારણે આ ડ્રોન છે અને ડ્રોનથી વિશેષ બને? આ ડ્રોન વિશેષ એટલા માટે છે કે આને હેક્ઝાકોપ્ટર તરીકે અમે નામ આપેલું છે। આની અંદર એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે કે હીટર સિસ્ટમ મૂકેલી છે કે જે માત્ર 3 સેકન્ડની અંદર પક્ષીને દોરાથી છૂટું કરી શકે એટલી કેપેસિટી છે અને આ 500 ફૂટ સુધી હાઇટ ઉપર જઈ શકે એટલી પણ આની કેપેસિટી છે। આપ જે તાર જોઈ રહ્યા છો, આ તાર ખાસ કરીને ગરમ થાય છે અને ત્યારબાદ આ ગરમ થયેલો જે તાર છે તે દોરીને તોડી નાખે છે અને પક્ષી છે તેને લઈ લેવામાં આવે છે। કેટલું ચેલેન્જિંગ રહ્યું તમારી માટે અત્યાર સુધી? તમે કામ કર્યું હશે તો કઈ કઈ જગ્યા અમદાવાદની એવી વિસ્તારની જગ્યા છે કે ત્યાં સૌથી વધારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય અને તમારા ધ્યાનમાં કઈ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે આવી ઘટનાઓ બનતી હોય? જ્યાં મેક્સિમમ હાઈ ટેન્શનની લાઇન્સ હોય છે એના પર જે ચેનલ્સના કેબલ હોય છે, હાઈ ટેન્શન લાઇનમાં તો ડ્રોન પોસિબલ નથી, પણ જ્યાં ચેનલ્સના કેબલ હોય છે ત્યાં ડ્રોન પોસિબલ હોય છે અને ચેનલના કેબલ એટલી હાઇટ ઉપર હોય છે કે જ્યાં લેડર વેન પોસિબલ હોતી નથી ને રેસ્ક્યુમાં બહુ તકલીફ પડે છે, ત્યારે એના હિસાબે આ ડ્રોન રેસ્ક્યુ માટે બનાવ્યું છે। તમને કોઈ ઘટના યાદગાર બની રહી છે કે જે બહુ ચેલેન્જિંગ રહી હોય? સેટેલાઇટ વિસ્તારમાં એક બિલ્ડિંગ હતું જે 14th ફ્લોરનું હતું, ત્યાં એકદમ સેન્ટરમાં કબૂતર ભરાયેલું હતું, એના માટે અમારે ચેલેન્જિંગ બહુ પોસિબલ કરવું પડ્યું હતું।
આ પ્રકારે ખાસ જે ડ્રોન બનાવવામાં આવ્યું છે તેને કારણે પક્ષીઓનો જીવ તો બચી શકે છે, તેની સાથે જે જગ્યા પર ફાયર બ્રિગેડ નથી પહોંચી શકતું ત્યાં મનોજભાઈને કોલ આવે છે ફાયર બ્રિગેડ તરફથી અને 108 તરફથી, અને ત્યાં મનોજભાઈ અને તેમની ટીમ જે મિશન સેફ ઉત્તરાયણ અંતર્ગત કામ કરી રહી છે તે પહોંચી જાય છે અને ડ્રોન મારફતે પક્ષીઓને તાત્કાલિક બચાવી લે છે જે જીવ દયાનું કામ કરી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર થયો છે. ડ્રોનની મદદથી પોલીસ શહેરના ધાબા ઉપર રાખશે નજર. ચેકિંગ માટે બંદોબસ્તમાં 11 ડીએસપી, 21 એસપી અને 63 પીઆઈ સહિત 207 પીએસઆઈ અને 4 એસઆરપી કંપની સહિત 10,000થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવશે. ધાબા પર ભીડ એકઠી કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટી કે એપાર્ટમેન્ટના ધાબા ઉપર પરિવારના જ સભ્યો એક સાથે રહી અને આ પર્વની ઉજવણી કરે એ સલાહભર્યું છે. બીજી વાત, સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોતાના રહીશો સિવાય બહારના કોઈ પણ રહીશોને પ્રવેશ આપવો નહીં એ મુજબની એક સૂચના પણ કરવામાં આવેલી છે. ખાસ કરી બીજી વાત, કોઈ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ કે ડીજે સિસ્ટમ વગાડી બહારની કોઈ પણ નાગરિકોની ભીડ ભેગી ન કરવા માટેની પણ એક ચેતવણી આપવામાં આવેલી છે. કોરોનાનું સંક્રમણ બેફામ બનતા ગૃહ વિભાગે ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને તકેદારીના પગલાં લેવા માટે સેક્રેટરીને સૂચનો કરવામાં આવ્યા છે, જેથી અમદાવાદ સહિત દરેક જિલ્લાની સોસાયટીઓમાં આ વખતે ઉત્તરાયણની ઉજવણી ફીકી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદની જીવન પ્રભાત સોસાયટીમાં દર વખત કરતા ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને ઉત્તરાયણની ઉજવણી કરાશે તેવું સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું. પહેલા આ સોસાયટીના લોકો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે ભોજન પણ સાથે લેતા, પરંતુ આ વખતે તે પ્રકારે આયોજન કરવામાં નહીં આવે. ગૃહ વિભાગના જાહેરનામામાં ગાઈડલાઈનના ભંગ બદલ સેક્રેટરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની પણ જોગવાઈ છે. આ વખતનું આયોજન થોડું અમે અલગ રીતે કરવાના છીએ. જે ગવર્મેન્ટની ગાઈડલાઈન આવી છે એ પ્રમાણે તો લગભગ ધાબા ઉપર બધાને ભેગા નહીં થવા દે, સિવાય કે નાના બાળકો હશે જે 5-6-7 જણા હોય એ દરેક બ્લોક ઉપર એ રીતના ગોઠવણ કરીએ છીએ. સરકારી ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે નિયમ થોડા ફેરફાર કર્યા છે. અમે લોકો દર વર્ષે અમે લોકો બધા ફૂલ ફેમિલી સાથે બધા ઉત્તરાયણ એન્જોય કરતા હતા અને સાંજે અમે ડિનર ને એ બધું જોડે કરતા હતા, પણ આ વખતે લગભગ શક્ય નથી આવું બધું. જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. જિલ્લા કલેક્ટર કચેરીના 16 કર્મચારી સંક્રમિત થયા છે. તમામ કર્મચારીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. સિવિલ સર્જન ડોક્ટર પાલા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ હવે વધતું જઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરીના 16 જેટલા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તમામ કર્મચારીઓને હાલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. સાબરકાંઠાની આંતરરાજ્ય સરહદ પર ચેકિંગ, વિજયનગરની રાણી બોર્ડર પર રાજસ્થાન સરકાર તરફથી ચેકિંગ. બે ડોઝનું સર્ટિફિકેટ કે આરટીપીસીઆર નેગેટિવનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત છે. પ્રમાણપત્ર વગર રાજસ્થાન પોલીસ નથી આપી રહી એન્ટ્રી. બોર્ડર પર ગુજરાતના આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ નથી. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતા પ્રવાસીઓનું નથી થતું ચેકિંગ. મહેસાણામાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, જેને લઈને જિલ્લાનું આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સંક્રમણ અટકાવવા મહેસાણા જિલ્લામાં નવતર પ્રયોગ શરૂ કરાયો છે, જેમાં ખાનગી તબીબો કોવિડ-19 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટિંગ રિફર સ્લીપ આપશે, જેનાથી સર્વેલન્સ કરવામાં તકલીફ નહીં પડે. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનથી જિલ્લાના ખાનગી ડોક્ટર્સની સાથે સંકલન કરી કોવિડના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ થાય તેવું પ્રેરણાદાયી આયોજન કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ મુદ્દે વધુમાં કહ્યું છે કે જિલ્લા કક્ષાએ વોર રૂમ અને દરેક તાલુકામાં ઇન્ટરનલ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લામાં ટીએચઓ અને ડીડીઓ દરરોજ સાંજે મીટિંગ કરીને એનાલિસિસ કરી રહ્યા છે. કોરોનાના કેસ વધતા કડીમાં 10 ટેસ્ટિંગ સેન્ટર્સ શરૂ કરી દેવાયા છે. હોમ આઇસોલેશનના દર્દીઓ માટે ડેડિકેટેડ એક હોમ આઇસોલેશન સેલ બનાવવામાં આવી છે, જે દરરોજે આ દર્દીઓ સાથે સંપર્ક કરશે અને આ દર્દીઓને જ્યાં સુધી ડિસ્ચાર્જ નહીં થાય ત્યાં સુધી ડેલી ફોલોઅપ રાખવામાં આવશે.
આ દર્દીઓનો ક્રોસ વેરિફિકેશન પણ ડેલી બેસિસ ઉપર કરવામાં આવશે. હોસ્પિટલ બેડ્સમાં અમારો પ્રયાસ છે કે જે ગયા વર્ષ ઓક્સિજન બેડ હતા આ બેડને ડબલ કરીએ, અને જે 14થી વધારે પીએસએ પ્લાન્ટ્સ આપણા જિલ્લામાં લાગી ગયા છે, જેથી ઓક્સિજનના ભાગરૂપે આપણે હવે ઇન્ડિપેન્ડન્સ આવી છે અને જે ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન પર જે ભારણ છે આ ઓછું થયું છે. કોરોનાના કેસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીએ, તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરતા, કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એ ચિંતાનો વિષય છે. કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન ખાસ જરૂરી છે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.